અમરેલી જિલ્લામાં લોકડાઉન છે તેવા સમયે જિલ્લાનું છેવાડાના વડિયા શહેરમાં આજરોજ પાનના ગલ્લાની દુકાનો બિંદાસ્ત ખુલ્લી રહેતા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અને તેમના સ્ટાફ સહિત પાડ્યા દરોડા અને સરકારના આદેશનું ઉલ્લંઘન કરતા 8 ઈસમોને ફટકાર્યો દંડ. આજે વડિયા શહેરોમાં આવેલ શેરી ગલીઓમાં આવેલા રહેણાંક મકાનો સાથે સંકળાયેલા પાનના ગલ્લા જ્યાં યુવાનો અને મહિલાઓ સહિતના પાન બીડી અને ઠંડા પીણાનું વેચાણ કરતા નજરે પડે છે, ત્યારે વડિયા ગ્રામ પંચાયતના કર્મચારી તલાટી કમ મંત્રીને જાણ થતાં મીડિયાને સાથે રાખીને આવા ઈસમોને સરકારના આદેશ અને અમરેલી જિલ્લો લોકડાઉન હોવા છતાં બિંદાસ દુકાનો ખોલી રાખીને પાન બીડી અને ઠંડા પીણાનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. ગ્રામ પંચાયતના સ્ટાફ દ્વારા વિડીયોગ્રાફી કરીને 500 રૂપિયા દંડની વસૂલી કરી અને હવે ખુલશે તો ફરીથી 1000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. તેમજ લોકોને કોરોના વાયરસ વિશે સતેજ રહેવા માટે જાણકારીઓ આપી અને સાથ સહકાર આપવા માટે અરજ કરી હતી. મારું નામ મહેશ રામાણી, તલાટી કમ મંત્રી, વડિયા ગ્રામ પંચાયત. હાલ જ કોરોના વાયરસને લઈને બહુ વિશ્વમાં જે મહામારી છે એના અનુસંધાને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોકડાઉન એટલે કે તમામ જરૂરિયાત વસ્તુ સિવાયની દુકાનો બંધ રાખી, જેવી કે પાન મવા, ચાની લારી, રસના સિસોડા, આઈસ્ક્રીમ, પેપ્સીકોલા વગેરે બંધ રાખી અને એકમેકને સહકાર આપવાનો તેવું સૂચન કરેલ છે, જેના આધારે મહેરબાન કલેક્ટર સાહેબ અમરેલી તેમજ મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીએ 31/3/2020 સુધી આવા તમામ નાના મોટા ધંધાઓ બંધ રાખી અને સહકાર આપવા કહેલ. પરંતુ આજે વડિયા ગામે અમોએ જુદા જુદા એરિયામાં તપાસ કરતા પાન માવા, પેપ્સીકોલા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરેનું વેચાણ પકડાયેલ હોય, જે 8 જેટલી દુકાનો જુદા જુદા વિસ્તારમાંથી પકડાયેલ છે, જેના અનુસંધાને આજરોજ 16 કલાકે અમે તથા અમારા ગ્રામ પંચાયતના સ્ટાફે સાથે રહી અને જુદી જુદી જગ્યાએ તપાસ કરતા કાયદેસર દુકાનો ખુલ્લો રાખી અને પાન માવા સોડાઓનું વેચાણ કરેલ છે, જે અનુસંધાને અમે 8 જેટલા ઈસમોને દંડ આપેલ છે, જે 4000 જેટલી રકમ અમે દંડ વસૂલ કરેલ છે અને લોકોને ફરી સાવચેત કરેલ છે કે સરકારશ્રીની સૂચનાનું પાલન કરીએ. મહેરબાન કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, પોલીસ સ્ટાફ, આરોગ્ય શાખા તમામને સહકાર આપે. જો આવું કરવામાં હજી પણ આ લોકો કસૂરવાર ઠેરશે તો 500 રૂપિયાની જગ્યાએ 1000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે, જેવું અમે આજની જે તપાસ કરી તેમાં જણાવેલ છે. પરેશ પરમારનો રિપોર્ટ, અમરેલી.